હેલો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આજે આપણે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ માટે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી એ જોશો પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ સ્કોલરશિપ માત્ર ને માત્ર એસસી એસસીબીસી અને એસટી કાસ્ટ ધરાવતા સ્ટુડન્ટ્સ માટે જ છે આ એપ્લિકેશન કરવા માટે સૌથી પહેલા ગુગલની વેબસાઇટ પર જવું તેમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ ટાઇપ કરી એન્ટર આપવું હવે તમે સર્ચ રિઝલ્ટમાં સિટીઝન લોગિન ડિજિટલ ગુજરાત વાળી સાઇટ જોઈ શકશો આ વેબસાઇટ પર જઈ ક્લિક કરો આ વેબસાઇટ લોડ થતા તમને આવી દેખાશે સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થીએ કે જે एससी કે એસટીમાં આવતા હોય એમણે પોત પોતાને મળતી વાળા સ્ટુડન્ટ્સ દરેક માટે અલગ અલગ ગાઈડલાઇન્સ છે જેમાં અલગ અલગ પ્રકારની ઘણી સ્કીમ્સ આવેલી છે જેમ કે SC વાળા સ્ટુડન્ટ માટે બીસીકે સિક્સ પોઈન્ટ વન બીસી ટેન જ્યારે એસસીબીસી વાળા માટે બીસીકે એટી વન એ એટી વગેરે દરેક વિદ્યાર્થીએ પોતપોતાની ગાઈડલાઇનમાંથી એમના એલિજિબલિટી ક્રાઇટેરિયા પ્રમાણે કોઈ એક સ્કીમ પસંદ કરવાની રહેશે જે વિદ્યાર્થીઓ પાસે ફ્રીશિપ કાર્ડ છે એમને એસસીની કેટેગરીમાં BCK સિક્સ પોઇન્ટ વન ફરીથી રિપીટ કરો છો એસસીની કેટેગરીમાં BCK સિક્સ પોઇન્ટ વન માટે અપ્લાય કરવાનું રહેશે આ ગાઇડલાઇન બરાબર વાંચી ગયા બાદ દરેક વિદ્યાર્થીએ એમનું ડિજિટલ ગુજરાતની સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એના માટે તમારે અહીં ક્લિક ફોર ન્યુ રજીસ્ટ્રેશન વાળા બટન પર ક્લિક કરવાનું અને તમારી જરૂરી ડિટેલ્સ ત્યાં આપવાની રહેશે. હવે ન્યુ રજીસ્ટ્રેશન વાળા બટન પર ક્લિક કરવાથી આ પ્રકારની વિન્ડો ખુલશે. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનો છે. અહીં દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું કે જે કોઈ પણ મોબાઈલ નંબર કે ઈમેલ એડ્રેસ વિદ્યાર્થી દ્વારા અહીં નાખવામાં આવશે એ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ જ્યાં સુધી તમારી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા ન થાય ત્યાં સુધી એક્ટિવ રહેવા જોઈએ આ મોબાઈલ કે ઇમેલ એડ્રેસ ન બદલવા કેમ કે સ્કોલરશિપને લગતી ફ્યુચરની દરેક માહિતી તમને આ જ રજીસ્ટર કરેલા મોબાઈલ કે માં આવશે આ સિવાય સ્ટુડન્ટ્સને પાસવર્ડ પણ નાખવાનો રહેશે આ અક્ષરનો હોવો જોઈએ જેમાં એક નંબર એક 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 અને સ્પેશિયલ કેરેક્ટર તમારે બીજી વાર રીટાઇપ પાસવર્ડમાં નાખવાનો રહેશે અને સૌથી છેલ્લે તમને સ્ક્રીન પર દેખાતા વર્ડ્સ આપેલી જગ્યાએ ટાઈપ કરવાના રહેશે આ બધી જ ઇન્ફોર્મેશન આપ્યા પછી વિદ્યાર્થીએ સેવનું બટન દબાવવું

અલગ અલગ પ્રકારની સ્કોલરશિપનો લિસ્ટ દેખાશે. જોઈ શકો છો SC, ST તેમજ SCBC માટેની સ્કીમ્સ લખેલી છે. એમાંથી તમને લાગુ પડતી સ્કીમ્સ પર તમારે ક્લિક કરવાનું રહેશે. દાખલા તરીકે જો હું અહીં SC ની સ્કીમ સિલેક્ટ કરું તો જુદી જુદી SC આવતી સ્કીમ્સ જોવા મળશે. આ બધી જ ની કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એ તમે બધાએ ઓલરેડી માં જોઈ લીધેલ હશે તો તમારે હવે પર્ટિક્યુલર તમને લાગુ પડતી કે જેમાં તમે એલિજિબલ થાવ છો એ સ્કીમ સિલેક્ટ કરવી દાખલા તરીકે અહીં હું બીસીકે ની સ્કીમ સિલેક્ટ કરું છું આ સ્કીમ સિલેક્ટ કરવાથી આ પ્રકારની વિન્ડો ખુલશે જેમાં કેવી રીતે એપ્લિકેશન કરવી

જયારે ઓનલાઈન એપ્લિકેશન થઈ જાય ત્યારબાદ આ બધા જ તમારે તમારી સાથે જમા પડશે તો આ બધા જ તેમજ કરાવી રાખવી બધા જ ઇન્સ્ટ્રક્શન વાંચ્યા બાદ અને જરૂરી દરેક ડોક્યુમેન્ટની કર્યા બાદ કન્ટિન્યુ ટુ સર્વિસ વાળું બટન પ્રેસ કરવું આમ કરવાથી એક रिक्वेस्ट આઈડી અને એપ્લિકેશન નંબર જનરેટ થશે જે તમારે કોઈ સારી જગ્યાએ તમારી ડાયરી કે કોઈ માં નોંધી રાખવો ત્યારબાદ કન્ટિન્યુ બટન દબાવો હવે વિદ્યાર્થીને આ પ્રકારની સ્ક્રીન દેખાશે અહીં વિદ્યાર્થીને સ્કોલરશિપની એપ્લિકેશન કરતા પહેલા તેમની પ્રોફાઇલ અપડેટ કરી દેવી હિતાવ છે જેથી આગળ જતા એપ્લિકેશન ફોર્મ ભરતા કોઈ જગ્યાએ એરર આવવાના ચાન્સીસ ઘટી જાય આ માટે વિદ્યાર્થીએ માય પ્રોફાઇલ વાળી ટેબ પર ક્લિક કરવાનું રહેશે આ ટેબમાં ક્લિક કર્યા બાદ જે વિન્ડો ખુલશે તમારી માહિતી ભરવાની રહેશે આ માહિતીમાં તમારું નામ તમારા ફાધર કે હસબન્ડ નું નામ તમારો આધાર કાર્ડ નો નંબર મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ રેસિડેન્શિયલ એડ્રેસ તેમજ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે એડ કરવાના રહેશે એ જ ટેબમાં વેરિફાઈ આધાર નામ નું એક બટન આવશે જે વિદ્યાર્થીએ પ્રેસ કરી એમનો આધાર કાર્ડ વેરીફાઈ કરાવવો ફરજિયાત છે આ ઉપરાંત તમારે ધ્યાન રાખવાનું કે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટાની સાઇઝ વન MB કે એનાથી ઓછી હોવી જોઈએ તો જ તે વેબસાઇટ પર અપલોડ થઈ શકશે તમારો ફોટો અપલોડ કરવો ફરજિયાત છે જે તમારા એપ્લિકેશન ફોર્મમાં પણ દેખાશે આ પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ જો તમે એપ્લિકેશનમાંથી બહાર આવી જાઓ તો તમારે ફરીથી સ્કોલરશીપના ટેબ પર ક્લિક કરવો જેનાથી તમને જુદી જુદી સ્કોલરશીપની સ્કીમ તો દેખાશે જ જે તમે પહેલા જોઈ હતી પણ એની જ નીચે તમે આ પ્રકારનું એક ટેબલ પણ જોઈ શકશો આ ટેબલમાં તમે જે સ્કોલરશિપ ભરવા માટે પ્રોસેસ કરી હતી એ એપ્લિકેશનની માહિતી મળશે આ જ ટેબલ પરથી તમે ફ્યુચરમાં પણ તમારી એપ્લિકેશન નું સ્ટેટસ જાણી શકશો હવે આ ટેબલમાં આપેલ એડિટ વાળા પર ક્લિક કરવાથી તમે તમારી એપ્લિકેશન ભરવાનું શરૂ કરતા સૌથી પહેલા તમારી પર્સનલ માહિતી માંગવામાં આવશે અહીં તમે દર્શાવ્યા પ્રમાણે તમારી વિગતો ભરી શકો છો તમારું નામ તમારા ફાધર કે હસબન્ડ નું નામ અને ત્યારબાદ તમારી અટક આ બધું જ ભર્યા બાદ તમારે તમારું આધાર કાર્ડમાં લખેલું હોય એ પ્રમાણે આધાર જોઈ તમારું નામ લખવાનું રહેશે અહીં ધ્યાન રાખવું કે તમારું નામ જે રીતે આધાર કાર્ડમાં હોય તે જ રીતે લખો જો આધાર કાર્ડમાં અટક પહેલા અને નામ પછી હોય તો એ રીતે જ લખો આ નામ એક્ઝેક્ટલી આધાર કાર્ડમાં લખ્યા પ્રમાણે એમાં આપેલા સ્પેલિંગ પ્રમાણે હોય એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો એ નહીં હોય તો તમારી એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે ત્યારબાદ તમારે તમારી બર્થડેટ નાખવાની રહેશે જે તમારા આધાર કાર્ડ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં આપેલી હોય છે gender અને આધાર કાર્ડ નાખવાનું રહેશે અહીં પણ વિદ્યાર્થીએ એમનું આધાર કાર્ડ વેરીફાઈ કરાવવાનું રહેશે આધાર કાર્ડ વેરિફાઈ કરાવ્યું હશે તો જ બાજુમાં તમારા આધાર કાર્ડનું સ્ટેટસ yes માં લખેલું આવશે જે એપ્લિકેશન માં હોવું જરૂરી છે ત્યારબાદ તમારે તમારું મધરનું નામ એડ કરવાનું રહેશે एससी एसटी કે એસી બીસી કેટેગરી કે જેમાં તમે એપ્લિકેશન કરો છો એ સિલેક્ટ કરવી તમારી કાસ્ટ સિલેક્ટ કરવી જેમ કે હિન્દુ વણકર ખત્રી મુસ્લિમ એક્સેટ્રા તમારો રિલીજીન પણ અહીં તમારે સિલેક્ટ કરી નાખવાનો રહેશે ત્યારબાદ તમારું મેરિટ સ્ટેટસ પેરેન્ટ્સનો નો ધંધો છે કે જોબ કરે છે એ વિગત તમારી ફેમિલી ઇન્કમ તમારે નાખવાની રહેશે આ ફેમિલી ઇન્કમ તમારા ફેમિલી ઇન્કમના સર્ટિફિકેટમાંથી જોઈને જ નાખવાની રહેશે તમે ઓર્ફન છો કે નહીં તે સિલેક્ટ કરવું ડે સ્કોલર છો કે હોસ્ટેલમાં રહો છો એ પણ સિલેક્ટ કરવું અહીં જો તમે હોસ્ટેલમાં રહો છો એમ બતાવો છો તો તમારી પાસે હોસ્ટેલની ફી ભર્યા ની હોવી જોઈએ આ સાથે તમારી પાસે નું સર્ટિફિકેટ પણ કઢાવેલું હોવું જરૂરી છે અને આ હોસ્ટેલ સર્ટિફિકેટ પર તમારા રెక్టర్ ના સહી સિક્કા હોવા પણ જરૂરી છે તમે જે જગ્યાએ રહો છો એ હેビટેટ કયું છે રુરલ એરિયા છે કે અર્બન એરિયા એ પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીં હવે તમને તમારા એડ્રેસ ને લગતી વિગતો પૂછવામાં આવશે તો અહીં તમે તમારું કરન્ટ એડ્રેસ તેમજ પરમેનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે જો બંને એડ્રેસ સેમ હોય તો આપેલા ચોરસ બોક્સમાં ટિક કરવાનું રહેશે અને આખરે સેવ એન્ડ બટન પર કરવાનું રહેશે તમારી બેંકની ની ડિટેલ પૂછવામાં આવશે અહીં વિદ્યાર્થીએ એ પોતાના બેંકના ખાતાની જ વિગત આપવી અને અહીં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારા ખાતામાં તમારું આધાર કાર્ડ લિંક હોય એ જ બેંક ખાતાની ડિટેલ્સ અહીં આપવી અહીં તમારે તમારા બેંકનો આઈએફએસસી કોડ બેંકની પાસબુક માંથી જોઈને લખો તમારી બેંક સિલેક્ટ કરવી એની બ્રાન્ચ સિલેક્ટ કરવી તેમજ તમારા બેંકનો એકાઉન્ટ નંબર આ બંને જગ્યાએ ટાઈપ કરવો ત્યારબાદ વિદ્યાર્થીએ બેન્કની પાસબુકમાં તેમનું નામ જે પ્રમાણે લખેલ હોય એ પ્રમાણે નેમ એઝ પર બેંક માં ટાઇપ કરો અહીં પણ આધાર કાર્ડની જેમ નામમાં આવતી સિક્વન્સ બેંકની પાસબુક સાથે મેચ થવી ફરજિયાત છે બેંકની ડિટેલ નાખ્યા બાદ ઉપર આપેલ ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ પર ક્લિક કરો આ પ્રોસેસ સારો એવો ટાઈમ લઈ શકે છે તો વિદ્યાર્થીએ થોડી ધીરજ રાખી પ્રોસેસ કમ્પલીટ થવા દેવી આ સિવાય વિદ્યાર્થીએ

તપાસ એમની જાતે કરવાની રહેશે આ દરેક વિગતો બાદ પર કરી તમારી એકેડેમિક ડિટેલ્સ પૂછવામાં આવશે અહીં એડમિશન ટેપમાં રેગ્યુલર પેઇડ સીટ સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરવાનું રહેશે

તો તેમણે તેમની રિસ્પેક્ટિવ બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર ડેટ અને કમ્પ્લીશન ડેટ તમને કોલેજમાંથી જે રીતે આપવામાં આવે એ જ પ્રમાણે એડ કરવા જો આ ડેટ્સમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળશે તો એમની એપ્લિકેશન કોલેજમાંથી આગળ વધારવામાં નહીં આવે તો આ ઇન્ફોર્મેશન કોલેજમાંથી મેળવીને જ નાખવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થીએ તેમની ની વિગતો

એડ નું બટન દબાવવું ન ભૂલો ખાસ નોંધો કેパーસેન્ટેજ લખતી વખતે નંબર જ ટાઇપ કરવાパーસેન્ટેજ ની નિશાની ટાઇપ કરવી નહીં જો કોઈ વિદ્યાર્થીને એમના સ્ટડી માં કોઈ પ્રકારનો બ્રેક છે એક કે બે વર્ષનો તો તેમણે યસ નું બટન ક્લિક કરો એના સિવાયના વિદ્યાર્થીઓએ એ નો પર ક્લિક કરો અહીં નોંધો કે જે વિદ્યાર્થીને બ્રેક છે એમણે એક એફિડેવિટ સબમિટ કરવાની રહેશે બ્રેક માટેની હવે બીજી એક માહિતી કે જે તમને કોલેજ તરફથી આપવામાં આવશે એ છે તમારી ફી વિગતો તમારે તમારી એડમિશન ફી ટ્યુશન ફી મિસિલિનિયસ ફી તેમજ એક્ઝામ ફી કોલેજ દ્વારા જણાવ્યા અનુસાર ભરવાની રહેશે આ વિગતો એડ કર્યા બાદ આખરે સેવ એન્ડ નેક્સ્ટ નું બટન દબાવવું જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ હોય તો એની વિગતો અહીં એડ કરવાની થશે બાકીના વિદ્યાર્થીઓ એ નો સિલેક્ટ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો છલ્લી ટેબમાં તમારે તમારા સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અહીં લાલ ફૂદડી કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા ફરજિયાત છે બાકીના ડોક્યુમેન્ટ્સ જે વિદ્યાર્થીઓ પાસે અવેલેબલ હોય તેમજ જે લાગુ પડતા હોય એ દરેક વિદ્યાર્થીએ કરવાના રહેશે તમે બીજા ડોક્યુમેન્ટ નું લિસ્ટ પણ જોઈ શકો છો કે જે તમને લાગુ પડતા હોય એ બધા જ ડોક્યુમેન્ટ તમારે અહી અપલોડ કરવાના રહેશે આખરે તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે જેની સાઈઝ બે MB થી ઓછી હોવી જોઈએ તો જ તે ફોટો અપલોડ થઈ શકશે આખરે તમે નીચેની સાઇડ ઉપર સેવ એઝ ડ્રાફ્ટ બટન જોઈ શકશો જે તમારે પ્રેસ કરી તમારી એપ્લિકેશન સેવ કરવાની રહેશે ત્યારબાદ આપેલા સ્ક્વેર પર ક્લિક કરી તમારે તમારો મોબાઈલ નંબર પણ વેરીફાય કરાવવાનો રહેશે આ વેરીફિકેશનમાં તમને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર એક વેરિફિકેશન કોડ આવશે જે અહીં આપેલી જગ્યામાં ટાઇપ કરી કન્ફર્મ નામનું બટન દબાવવાનું રહેશે વિદ્યાર્થીએ તેમની એપ્લિકેશન કે જે તેમણે રાફ્ટ કોપીમાં સેવ કરેલી છે તે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની રહેશે આ પ્રિન્ટ તેમણે કોલેજમાં તેમના રિસ્પેક્ટિવ ફેકલ્ટી પાસે વેરિફિકેશન કરાવવા માટે આપવાની રહેશે

આ પ્રમાણે દરેક વિદ્યાર્થી એમની એપ્લિકેશન ગુજરાત સ્કોલરશીપના પોર્ટલ પર જઈ કરવાની રહેશે આ સિવાયના કોઈ પણ પ્રશ્નો વિદ્યાર્થીને આવે તો તે પ્રશ્નો તે જે તે રિસ્પેક્ટિવ ફેકલ્ટી ને ફોન દ્વારા અથવા તો ઇમેલ દ્વારા પૂછી શકે છે આભાર